મારું 500 પાટણ હા કેટલું લાઈટ બિલ આવ્યું છે હા 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 800 રૂપિયા લાઈટ બિલ આવ્યું કેમ આટલું બધું લાઈટ બિલ આવ્યું છે મારે એક પંખો ને એક ગોળો બાળું છું હવે મારે 800 રૂપિયા ભરવા પડશે મારે મને લાગે છે ને કોઈક મીટર માં ખરાબી થઈ ગઈ છે તમે આટલું બધું લાઈટ બિલ આવે નકર લાઈટ બિલ મારે આટલું બધું ના આવે આ બાજુવાળા ફૂલો જીર્યા એ જા કુલર બાળે છે પંખો બાળે છે લાઈટ બાળે છે લુગડો ધોવાનું મશીન બાળે છે તો એના 1000 રૂપિયા લાઈટ બિલ આવે છે હું ખાલી પંખો ને ગોળો બાળો એમાં મારા 800 રૂપિયા લાઈટ બિલ આવ્યું છે શું કરવાનું મારે લાઈ ગમે તે કરીને ભરવું તો પડશે પણ ભરવા દઉં એ પેલા ઓફિસમાં જઈને મારા સાહેબ ને કેવું પડશે કે આટલું બધું મારા લાઈટ બિલ હનું આવે છે પેલા ચેક કરાવું પછી લાઈટ બિલ ભરવું છે ભરું જ ના લઈ જવા આ શિયાનું કાગળિયું પડી રહ્યું મોટા વાહના બા 5000 રૂપિયા લઈને લીલાબાગ તળાવે આવજો એટલે આ તારી આ કયો સા આવી ધમકી લખવા વાળો નકે મજા આવશે નહીં ઓ અરે મજા લાવી નહીં આ કયો કાગળે લસી લસીને મૂંચીને જતો રહેશે હોય કણ કશો વાતો ને આવી ધમકી થોડું બીવાવાનું હોય વળી આટલું બધું આબુ જોઈએ બા પણ તમે વસ્તુ વાપરો એટલું લાઈટ બિલ આવે તમે રાત દાડો પંખો ચાલુ રાખતા હો તો લાઈટ બિલ ના આવે એટલું બધું ના આબુ જોવે આ પેલા અમારા બાજુ પેલા ફૂલોજી નહીં જતા એ પેલું લુગડા ધોવાનું મશીન કુલર છે પંખો છે લાઈટ છે એટલું બધું વસ્તુ બાળી તો અહીંયા 1000 રૂપિયા આવે તો મારા 200 રૂપિયા ઉસુરી નહીં યાર વાત સાચી પણ તમે રાત દાડો પંખો ચાલુ રાખતા હશો ને એટલે વધારે આવ્યું છે એવું થોડું હોય ભલા મણો જો આ જોજો તમે લાઈટ બિલ જોજો યાર નહીં 800 રૂપિયા વાહ તાણા આ તારે જઈને મારા સાહેબ ને એમ કેવું છે આટલું બધું લાઈટ બિલ શું આવે છે મીટર બદલું બદલી દો કાઢું કાઢી દો નવું નાખી દો તમે તાર આટલું બધું બિલ ના આપું છું ના ના કશો વાંધો નહીં કમ્પ્લેન તો કરજો તમે તાર પણ આની ચિઠ્ઠી હા આવું છે આ તો કોકે ધમકી લખી છે હા ધમકી ધમકી ઓવા ઓ હો 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 મોટા વાના બા 5000 રૂપિયા લઈને લીલાબાગ તળાવે આવજો નકે મજા આવશે નહીં લ્યો આ ધમકી લખવા વાળા જો જેવું કરવાનું તે કોને લખી આ ધમકી આવી શી ખબર મને હું ખબર આ તો ગાડા વટે પડી તું લઈને આવતો રહ્યો અલ્યા તારી બા હા પણ આવી તમે ધમકી કોને આલી છે હું એમ કહું હો ગેના આલવી એ ધમકી આલા આપણે હું ફરક પડે છે આપણે તો કોણ ગોઠે એવા છે વાત સાચી પણ તમે ભલામણ આખા ગામમાં બધાંથી બગાડતા ફરો પછી ધમકીઓ જ આવે બીજું હું આવા કો અમે જેઠાલાલ કેવું છે ખબર છે આ બાના દુશ્મન રહ્યા ને ચોફેરા કોરે મોરે બાના દુશ્મન જ છે કોઈ હારું નહીં બા માટે સમજ્યા બધા દુશ્મન છે એનું કારણ હું ખબર બા પ્રગતિના પંથે ચડાઈને એ કોઈને જોઈ જતું નહીં એટલા ધમકીઓ લખી લખીને મૂકી વાત સાચી છે બા પણ આ ધમકી આવી છે ને એટલે સાચવજો અને કા હાથમાં આવી જાય તો માર ખાઈ ખાઈને તૂટી જાઓ જેઠાલાલ તમે હજુ બાને ઓળખતા નહીં 10 જણા આવીને તો એ પાછા પાડી દો ના ના એમ તો ખરી વાત છે પણ સાચવજો આ તો બીજું કઈ નહીં હો આવી ધમકીઓ તો ઢગલો આવી પણ આપણું મગજ પર નહીં લેવાનું આ બધું તો કાગળિયા તો લખી લખીને ખેડી આવી સમજ્યા હા તો કશો આધારે મગજ પર ના લેતા પણ હું કહું હા લાઈટ બિલ તો મારે ભરવાનું છે ના હોય ને તો આપણે બફોર ચડી જઈએ લાઈટ બિલ ભરવા હેડો જેઠાલાલ તમે કહો છો વાત સાચી છે બપોરે પણ ભલામણ તમારે ચોક બપોરે જવાનું ના થાય તો મારા ભલામણ કનેક્શન કપાઈ જાય યાર આ છેલ્લી તારીખ છે યાર વાત સાચી પણ મારે જવાનું ફાઇનલ છે આપણે મારું બાઈક લઈને બે જણા જાઓ અત્યારે ભલામણ આપણે જઈએ તો આ રિક્ષા બદલતા બદલતા જાણી પોકે બજારમાં કો હા એ વાત સાચી છે પણ જો બપોરે ફાઇનલ હો ભાઈ હા હા ફાઇનલ મારે ભરવાનું બાકી જ છે એટલે ભૂલતા નહીં ને કાલ તો હું છેડા કપાઈ જાય માર તો ભાઈ લાઈટ બિલ ને ભરતો ના ના નહીં ભૂલો હું હમણાં ખાઈ અને તમારે ઘેર આવું આપણે બાઈક લઈને જઈએ બે જણા હા તો કશો વાંધો નહીં લેવા તાં ઘેર દમું ડહણો તાં તમે આવજો ઘેરો હા તો હું તમને લેવા આવે ઘેર હમણાં ખાઈને હો એ આવો હા
धमकी आली रही तू या? अरे नहीं आप बोल वा बबन मारी बात तू मने इकन बोलावी એટલે કોઈ હું તારા વાદે કોઈ નવરો નહીં તે હું ઇકણ આવી જો સમજો તારા માં તાકાત હોય ને તો તું ઇકણ આય હો હું એ કોઈ બીવા તો નહીં જો તો નહીં તો બા ભુવાજી છું સમજો હા એટલે પેલી ચિઠ્ઠી લખીને તે જ નાખી દીમ ને હા ઓપન મારી વાત હું તારા વાદે નવરો નહીં સમજો હો કોકનો કામ કરવા દે છોનો મનો अरे बीवा तो कोई नहीं तारा मैं टाका तू है कण आई आई जो जोक पास धमकी कर हार मेल मने धमकी कर मारो छो चिट्ठी ना जी पा फोन करियो नहीं जाऊ हेट नवरो नहीं तारा वाजी ચોકટ લઈ જાવ તમે મને તું હેડ ને બીજી વાત છોડી મેં તો ગુંડાભાઈ મારે એવું ભૂલ તું હેડ હાલ હેડ પછી તારા બધું કહું તું હેડ નીકળી જાય ગુંડાભાઈ મારી ભૂલ હું તું અત્યારે હેડવાનું કર હું તારા લઈ જાઉં ને એ જગ્યાએ તારા આવવાનું છે કોઈ ચલાકી કરતો નહીં બે હિરે જેમ નેમ દોડે નહીં તાવ કર્યું તમ થી પાણી પીવા જતો તો મેં તને ના પાડી હું કહું તું દોડતો નહીં તું દોડે ચમ મારી ભૂલ થઈ જાય લે હેડ અમી મને જવા દો નહીં જવા દો તું હેડ ભલે ભોય પડતા પણ તું જવા દે ભોય પડશું તો બે ભાજી દેવું ના તું જવા દે પણ તો હું તને પાછળ બેહારું તો તું દોઈ ના ઉડી ના નહીં ના આવું નહીં ના આવું ભાઈ ના જવા દે હાર કીધું ને હા તો હોટી પકડો તા હાલા હોટી ના ના જતા નહીં નાખું તું જવા દે હાય કોઈ ચાલાકી કરતો નહીં ભેયા હા દેજો જાદ ટપુ આખું રાખજો હાલે જવા દે કીધું ને ગીજનેપ છો ગીજનેપ
બોપટલાલ બચાવી દે, મારો જીવ જતો રહે. કોઈ ગુનો કરે નહી, આ ચપ્પુ લઈને આયા ડાયરેક્ટ મારા ઘેર ના મન કી તમે હેડો મારા અંગાજ. આ બાને ઢોળા ડાળે ગુંડા ઉપાડીને લઈ ગયા, હવે મારે કોઈ કરવું પડશે. જવા દે ગોમો ફટાફટ. જેઠલે, ઓ જેઠલે, ઓ એ બાયાડુ ભાઈ, એ આવો પોપટલાલ. જેઠલા નોટું થઈ ગયું ભાઈ. હું નહોતું થયું. બાને ગુંડા ઉપાડી ગયા. ના હોય, હું બજાર થી આવતો હતો ને, એટલે ગુંડા એ આટલા બાને ચક્કુ ભરાયેલું હતું, અને બાએ મને ટોપ ઉપર પોપટલાલ મને બચાવો બચાવો, હું ચીડીને ચીડી દોડ્યો, એટલે હું બચાવવા દોડ્યો હતો, પણ ગુંડાએ મને જ આટલા ચક્કુ કરે કે ડોલે નેકાળ તારા વાય ભૂલી આ દેવા, તે હું પછી વયા. ઓહો, તે દાડા દિવે ગુંડા ઉપાડી ગયા પણ તાણી પછી. તો તમે શું કરતા હતા તાને તમારે બચાવાય નહીં ભાઈ? હું બચાવવા ચીડી દોડે તો ઘણું દોડ્યો, પણ ગુંડાએ મને ચક્કુ ખરે હોય કર, એટલે ભાઈ હું બીવાઈ ને આવતો છો ભાઈ. ખરેખર આ ડોહલા ને હું હમણાં કેતો તો બોલ્યા તારા ધમકી આવી એટલે તું હાચવજે હો, પણ મારા ઓળજો ના મને એટલે ના જ મન્યો, કે આપડા તો એવા દુશ્મનો ઘણા હોય, ઘણા આવીને ઘણા જઈ એમ કરીને આ જોજે ચેવું કરીને મેલ્યો. એટલે અમે ચેવું થયું પોપટલાલ ખબર, હમણાં બા મને ભેગા થયા ને, લાઈટ બિલ ભરવા જતા હતા, એટલે મેં કીધું બાચો આઈડિયા હતા કે લાઈટ બિલ ભરવા જવું, તે મને કાગળિયું બતાવ્યું, તેમાં જોડે એક બીજું કાગળિયું ધમકીનું આવેલું હતું ને એ મેં જોયું, લીલાબાગ તળાવ ની ધમકી આવેલી હતી કે એકણ આવજે ડોહલા, એટલે નક્કી આ ગુંડો એકણ ઉપાડીને જો લાગે. હા, એ તો આપડે ગમને શ્યામારે ચાડી આવી તળાવ, એ તળાવ એ બોલાયેલો હતો ધમકી માં. જવું પડશે ભાઈ, જવું તો પડશે જ ને, બચાવો તો પડશે જ ને આ ડોહલા ને. લેજો ફટાફટ, લેજો શું કરવાનું કે મારે એવું ભૂલ છે, ભૂખડ્યા તું? અરે કયો તારા, ખોલ બેટા ખોલ, બધું ખોલ. આ તો બોલ્યો છે લે, હું ભૂખર છું. પણ તારા છો કિડનેપ કરવાનો આવે છે, હું એમ કહું. લે આ બા, તું જેટલા દાડા થી શરત પાડવા નહીં આવ્યો એ કે તું. એટલે શરત પાડવા ના આવ્યો એટલે તારા મને કિડનેપ કરવાનો? લે કિડનેપ ચો કર્યો સીધે સીધો, પેલા લેટર લશો
जीव अदर खबर नहीं पड़ती खबर नहीं पड़ती मुझे तो शरद पड़वा बधु करी हो એટલે પણ શરદ પડવાથી મને એમ કીધું હોય કે શરદ પડવાની તમે આવી જજો તો હું ના જો એટલે આ દિલ્હી પરંતુ આવે છે એ બા કેતો તો નતા આવતા તાણે તો બધું કરવું પડ્યું અને આર્યો જાજે નકર તારા વચલા કાઢી નાખ્યો હવે વચલા હું એ બા છોકરું હ મરી જાય વાગ બા ચક્કુરમ ભાજી જુલું છું જોયા કોઈ કોમનું નહીં અલે આ ભાજી જીલું હોય કે ગમે હાજુ હોય પણ હાલ તો તે મારો જીવ ટકર નાખ્યો તો કા હોય કરાઈ ખબર પડી આ તો તમે બે જણા હો લે ચાલો હવે એ બધું ભૂલી જો અને આપણે શરત પાડવા આવી જાવ હવે તો તળબુજે કપાઈ જાય બસ વીસ ફાટ માં હે આપણે ખાલી દસ દસ ફાટ ની શરત પાડીએ હેડો એટલે આપણે પૈસા નહીં તને કેટલી વાર કહેવાનું અમે તો નહીં બા એવું તો બને જ ને કે તમારા જોડે પૈસા ના હોય હેડો જેટલા પૈસા કેટલા પૈસા શરત પાડીએ બસ આ ભૂલચોક માફ કર દો બસ એટલે આ વાત સાચી છે તારી પણ મારા જોડે પૈસા નહીં આ છેલ્લું લાઈટ બિલ ભરવાનું છે એના પૈસા પડે હા મૂળ પૈસા હે લે હેડો શરત પાડ દો બા એટલે પણ તે તો પેલા કાગળિયા 5000 રૂપિયા લખીને કાગળી મેલ્યું તો વાત કરી 5000 તો આવજો भलामण હું બની ગયો હે તાણા એટલે ચીડી ના આ કિડનેપ કરવાનો બીજો કોઈ નહી આ ઓનો છોકરો ભૂલ્યો લે તમે લે કેમ બારને કિડનેપ કરીને આવ્યા ને હે શરત પડવા ઓલે કરી લાયા હો કોણ તારી શરત પડવા ઓલે કરી લઈને હે હોત ને તાણા એ ભૂખાર તને ખબર નહીં પડતી લે તું ભલા માણસ શરત પડવા ઓલે થઈ અને બારને કિડનેપ કરાયા જેઠાલાલ મારા હોમમાં કોઈ શરત નતું પાડતું એટલા કિડનેપ કરી લા પછી મારે મારું ઘર કેવી રીતના ચલાવવું યા જેઠાલાલ એ બધી વાત તો બરાબર છે પણ મને કિડનેપ કરીને આ જગ્યા લાયા તમને કઈ રીતે ખબર પડી ભઈ હા તમે પેલું કાગળિયું મને બતાવ્યું તું ખબર હે ઓ હો એ કાગળિયામાં લખેલું તું કે લીલાબાગ તળાવે તમે આવજો એવું એટલે મને યાદ રહી ગયું તું લીલાબાગ તળાવ અને પોપટલાલ માર ઘેર આવ્યા ને એટલે મને ખબર પડી ગઈ કે ગુંડા આવવાના આ જગ્યાએ કિડનેપ કરીને લઈ ગયા છે પણ આ તો ગુંડા નહીં મારા વર્ષે ભૂખડીઓ ભૂલ્યો હોય નાના જેઠાલાલ તમે મને બતાવાય સારું કર્યું આ તો ભૂખડીઓ નીકળ્યા કદાચ ક્ષણ ઓરિજિનલ ગુંડા નીકળ્યા હોય તો તો તમારા રોમ રમી જોત પણ તમારા ચોખા ગોમના કાગળિયું બતાવવાનું આવો અલે પણ તારા ચોતાને એવા ફોન કરવાનો આવે ડાયરેક્ટ કેમ કહેવાય ના શરત પાડવી તો તમે આવી જો હવે એ વાત જો ભૂલી જો ને શરત પાડવા આવી જો હટજો જલ્દી હવે મને એવું લાગે છે કે તને આમો ખણ આવી દીસે એમ ને ઓવે પૈસા તો જોવી જો પૈસા લઈને જ આવ્યો શરત પાડવા એમ નામ નહીં પાડવો ફત નહીં પાડવો ચાલો યા જે ખલાલ વાત કો આબા જોજો ખુશા તમા ગીધા પૈસા પડા તાલજો મારા જોડે તો નહીં લ્યા ભાઈ હજી હજી આવે કે મારા જોડે એ પણ આ લાઈટ બિલ ભરવાના 1000 રૂપિયા છે કોના જોડે મારે છે ને વધાર નહીં પણ તમે કેટલા પૈસા આપજો કેજો કેટલા પડ્યા એ જોવા પડશે યાર બે ત્રણ હજાર આલો ગયા વાહ તારી એમ તો કેટલાની શરત પાડવી હે તમારે તમે પૈસા આલો બીજી વાત છોડો 2000 3000 રૂપિયા જેવું પડ્યું હા લાવ 3000 લાવ પાછા જાણી હાલશો પાછા તો આપણો મારી વાત આ 3000 તમારા આ 1000 રૂપિયા મારે એમ કરીને 4000 રૂપિયાની શરત પાડવી છે હાલ જીતી જાવ તો હાલ લાલ તમને પાછા આપજો બસ અને હારી ગયા તો હા હારી ગયા તો પાછા આપજો કે દે કે દે ને હાલવા પડશે પાછા હા ઘેર પૈસા પડ્યા હા હેડો જલ્દી જો ભાઈ હા 4000 રૂપિયાની શરત બોલાવા 4000 ની હાઉ પદ ધન ની રાખો કી અલે અલા હે પૈસા જલ્દી વાત કહેવાનું કશો વાંધો નહીં હું 1000 રૂપિયા કાઢ લો હેડો 5000 રૂપિયા હે પૈસા તો બતાવો હા લ્યો
પોપટલાલ એવું નઈ, જેવું ખાવું એવું તારે મિનિટો ગણું, તમે ચાલુ કરો હોય એક ના 70 થી હેડો, એક ના 19 સુધી ખાઈ જવા. ચાલો કાકા આપણે જીતવાનું. હો એ આ ખા, બાકી રહી ગયું ખા. પોપટલાલ બાના કિડનેપ કરવાનું પરિણામ જોયું. બરાબર લાવજો મારા 4000. એટલે તને કોઈ ગાધા ની ખબર પડતી નઈ, ઉછીના પૈસા લઈએ તો ઉપર થી હારીએ, પણ દમ હોદો દમ, સમજો? દમ તો ઘણો હે, ઉછીના પૈસા લીધા એટલા હારીજો ને ના હારો. ભૂખાર મારી વાતો પર તું કે મારે એનું કારણ હે? તું કિડનેપ કરે તો બાના એટલા હાર્યો. તે અન્યાય બધી અન્યાય એટલે તું હાર્યો. અને વગર મારી વાત જો, હવે મારા હમુ પડે ને તો ખોડે આખ ને ઓરખજે, ઘર સુધી વિચારાઈ ગયો. આ આઈ જો ખેડો જે ઠેલો આપણો. મારી વાત આપણો, આપણે તો જીએ, પણ મુ કવા બાજુ આવ. હવે તમે 4000 રૂપિયા જીત્યા આવો બરાબર, એટલે કોક ઠંડુ બંડુ કરાવવું પડશે ને. હા એ વાટી હાજી. એ આગોદા આગોદા તો આપણો મારી વાત. હા ઠંડુ કરાવવું પડશે એમ કહું. ઠંડુ નહી હવે, કારણ કે જો તમે મને બતાવાયા બરાબર, તમારા મનમાં એમ કહો ઓરિજિનલ ગુંડો ઉપાડી ગયો બરાબર, તમે મને બતાવાયા એટલે આજ તો મન મૂકીને આપણે તૈયાર થઈને હોટલ માં જમવા જઈએ બરાબર. બધો ખર્ચો બાલશી બા. આપણે મુકા મુઠ્ઠી હોટલ હોય ને મજા. હા હા તમે તાર જે હોટલ તમને પસંદ આવે એ હોટલમાં. બરાબર.